स्वतंत्र भारत में स्त्रीओनो आर्थिक दरजो। परंपरागत भारतीय कुटुंबमां स्त्रीने घरनी बहार निकळीने आर्थिक प्रवृत्ति करवा पर प्रतिबंध छे। एमणे आगळ घणा बधा एक्जाम्पल आप्या तमने, एटले ज कीधुं घरे बेसीने शुं शुं थई शके, बराबर छे। साड़ी पहेरावाना क्लासीस छे, साड़ी पहेरावा माटे बी लोको बोलावे छे, अने हवे तो ई टाइम डे बाय डे वधशे, कारण के साड़ी पहेरता क्यां आवडे छे, रेडीमेड तो साड़ीओ पहेरीए छीए हवे आपणी आजनी जनरेशन, बराबर। અને પરંપરાગત રૂપથી બી જોઈએ તો ઘણી બધી કાપડના ઉદ્યોગ સાથે જ સંકળાયેલા લોકો છે કે જે સ્ત્રીઓને ઘરે ભરતગૂંથણ માટે આપે, સાડી છે, ડ્રેસ મટીરિયલ છે, હેન્ડવર્ક હોય, એમ્બ્રોઇડરી તમને આવડતી હોય તો એ હોય, તો એ બધું જ છે ઘરે બેસીને થાય, ઘરે બનાવીને નાસ્તા વેચો, ખાખરા વેચો, સુકવણીઓ વેચો, કેટલી સુકવણી થાય, ચોખાના લોટની સેવ, ચોખાના લોટના પાપડ, ને ઘઉંના લોટના પાપડ, ને અડદ મગના પાપડ, ને બટેટાની પતરી, ને એમાં કેટલી વેરાયટી, સાબુદાણા બટેટાની ચકરી, ને હજી બીજું કેટલું થતું હશે। તો જરૂરી નથી કે તમે ઘરની બહાર નીકળીને કરી શકો, ઇનફેક્ટ જ્યારે તમે ઘરની બહાર નીકળીને કામ કરો છો ને ત્યારે તમે કોઈકની અંડરમાં કામ કરો છો, એના વર્કિંગ અવર્સ જાળવવાના, એના સ્વભાવને જાળવવાનો, કલીગની સાથે તમારે સેટ થવાનું, પણ તમે જ્યારે ઘરે બેસીને કામ કરો છો ને ત્યારે તમે તમારા સમય પ્રમાણે કામ કરો, તમે જ બોસ, પોતાનું આત્મસન્માન છે ને એમાં વધારે જળવાય। તો ઘરે બેસીને કામ કરવાના એ ઘણા છે, એટલે પરંપરાગત રૂપથી જે ભારતીય કુટુંબો છે એ સ્ત્રીને ઘરની બહાર નીકળીને કામ નથી કરવા દેતી, તો ઘરમાં બેસીને કરવાના કામો પણ અસંખ્ય છે। અને થાય એવું કે જો તમારો એ ઘરે બેસીને કરવાનો વ્યવસાય છે એ સારો થઈ ગયો ને, સારો જામી ગયો ને, તો તમારા ઘરની બીજી સ્ત્રીઓ છે એ બી એમાં ભળશે, ને જો પુરુષે બહુ પોતાના ધંધામાં સેટ નહીં હશે ને તો પોતાનો ધંધો વાઇન્ડ અપ કરીને તમારામાં આવી જશે, અને એનાથી વધારે આગળ ફરીથી પાછી એને તમારું આંટરપ્રિનરશિપ આવશે કે તમે એક એવી સ્ત્રી બનશો કે જે રોજગાર આપનાર બની, મતલબ કે તમે પાછી તમારા અંડરમાં કેટલીક સ્ત્રીઓ છે જેને કામમાં રાખશો। મંદિરની પાછળ એક ફેમિલી છે, બહુ સારું, મંદિરની પાછળનો એરિયા છે એટલે તમને ખબર પડે છે કે હાલિયો માલિયો એરિયા નથી, ત્યાં એક બેન છે, અમારે જ્યારે નાસ્તા કરવા હોય ને ત્યારે હું એને કહું, ખાલી શોખ માટે કરે છે, બહુ રિઝનેબલ ભાવ હોય છે, અને તમે ઓર્ડર આપો ને પછી જ એ કરે, એને ક્યાંય પૈસાની જરૂર નથી, 3-4 માળનું છે મંદિરની પાછળ એનું ઘર, 3 માળ, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, 3 વહુઓ છે, કરે છે, અને એની સ્માર્ટનેસ જુઓ તમે, તેની ઘર 3 વહુ છે એટલે એ બેનની ઉંમર તમે સમજી શકો છો કેવડી હશે, કોઈ પૈસાની જરૂર નથી પણ એ કરે છે। જાગનાથમાં એક ઘર છે, શરૂશરૂમાં એક ભાડે હોય કે ખબર નહીં ઘર હતું, એમાં એ બેને બધું, અને બે જૈન છે, અને આ બે મને એટલે જૈન છે એટલે ખબર છે, કારણ કે કાંદા લસણવાળું કાંઈ ન મળે એટલે મારે મને સૌથી વધારે માફક આવે। શરૂઆતમાં એક નાનકડું ખૂણામાં ઘર હતું એમાં એ કરતા હતા, અત્યારે લગભગ 4-1 માળનું મકાન છે અને એમાં એ કરે છે, બધું જ મળે, નાસ્તા, અથાણા, મસાલા, ખાખરાની કેટલી બધી વેરાયટીઝ, બધી જ પ્રકારની સુકવણીઓ તમને મળે, બધા જૈન શાકના મસાલા મળે, પંજાબી શાકની ગ્રેવી બનાવવા માટેના, કેટલું બધું, ખાલી ગૃહ ઉદ્યોગમાં એ કદાચ એ ખૂણામાં ભાડાના મકાનમાં રહેતા હશે કે જેવી હોય, પણ આજે 4 માળનું મકાન છે એ બેનમાં, એટલે એવું પણ નહીં માનતા કે ઘરે બેસીને કરો છો તો એમાં કંઈ આવક ન થાય, સંઘર્ષ તો બધાય છે, તમને એવું લાગે સંઘર્ષ બધાય છે, સંઘર્ષની વ્યાખ્યા બધાની જુદી જુદી છે। વંદન બહુ નાનો હતો ને ત્યારે એના માટે સંઘર્ષની ડેફિનેશન એટલે એવું હતું, ઘરે ઘરે જઈને ભીખ માગવી નહીં, સંઘર્ષ, આ હું એક એક્ઝામ્પલ આપું છું, તમને ખબર પડે કે તમે બધાની સંઘર્ષની વ્યાખ્યા જુદી છે, આજ તમારું સ્કૂટર બગડી ગયું ને તમારે ચાલીને ઘરે જવું પડે તો એ તમને સંઘર્ષ લાગે, પણ કોઈકને એમ થાય કે ચાલો આજ ચાલવા માંડ્યું, હાલો ચાલતા ચાલતા નીકળી જાય, વ્યક્તિએ સંઘર્ષની વ્યાખ્યા તો જુદી છે, પણ એક જ વ્યક્તિની સમયે સંઘર્ષની વ્યાખ્યા બદલાતી જાય। વન્સ અપોન અ ટાઈમ મને મારી ઘરેથી નીકળીને 20 જગન્નાથમાં જવાનું હોય ને તો મને ચાલીને જવું ન ગમે, સંઘર્ષ નહોતો, પણ એક સમજાવું છું, હવે ઊંધું થઈ ગયું છે, હવે સાંજ પડે એટલે હું મારી દીકરી બે જણા વિચાર કરીએ, હાલો ને કંઈક કાંઈ એટલે એમને મેં તો ચાલવા જાય, પણ તો એમ થાય કંઈક વસ્તુ લેતા આવીએ ને ચાલતા આવીએ,
સ્કૂટર કાઢવું નથી ગમતું. તો વ્યક્તિ એ વ્યક્તિ એ તો સંઘર્ષ કે સંઘર્ષની વ્યાખ્યા કે પરિસ્થિતિ પ્રમાણે જોવાનો દ્રષ્ટિકોણ બદલાતો હોય છે, પણ એક જ વ્યક્તિનો સમયે સમયે દ્રષ્ટિકોણ બદલાય છે. બરાબર છે? એટલે પરંપરાગત રૂપથી ભારતીય સમાજની અંદર સ્ત્રીઓને ઘરની બહાર નીકળીને કામ કરવા માટે નો પ્રતિબંધ હજી આજે બી ઘણા અંશે છે. ઘરમાં પતિ કે પિતાના સહાયક તરીકેની ભૂમિકા ભજવતી સ્ત્રી ઘરની બહાર નીકળી સ્વતંત્ર રૂપથી આર્થિક પ્રવૃત્તિ કરી શકતી નથી. પપ્પાના ઘરે છો તો તમે પપ્પાને થોડી ઘણી મદદ કરતા હો, એના ધંધામાં, એના હિસાબ લખવામાં, એને મોબાઈલ ન આવડતો હોય તો એમાં તમે કરી દો. બરાબર છે? કે હસબન્ડને તમે નાની મોટી મદદ કરતા હો એના વ્યવસાયમાં, પણ તમને સ્વતંત્ર રૂપથી ઘરની બહાર નીકળી અને કામ કરવા દેવામાં નથી આવતું. મને એનું એક બીજું એક એક્ઝામ્પલ યાદ આવ્યું. આજકાલ બધું ઓનલાઈન શોપિંગનું બહુ છે. બરાબર? હવે એટલે મેં તમને જ્યારે એક્ઝામ્પલ આપી દીધી ને પપ્પાને મોબાઈલનું કંઈ ન આવડતું, એટલે એમેઝોન જેવી જે બધી સાઇટ છે એની ઉપર દરેક લોકલ માર્કેટવાળો જે છે વેપારી એ પોતાની પ્રોડક્ટ એમાં વેચી શકે છે. ખબર છે આ વસ્તુ? બરાબર? હવે તમારા પપ્પાને કોઈક એવો વ્યવસાય છે, દાખલા તરીકે કપડાંનો, અહીંયા સારો જ ચાલે છે પણ હવે ધંધો વિકસાવવો છે, તો એમેઝોન ઉપર તમે એનું એકાઉન્ટ ખોલી અને પછી તમારી પ્રોડક્ટના ફોટા છે એ બધા જ એમાં અપલોડ કરી શકો. તો એ પપ્પાને ન આવડતું હોય તમે કરી શકો ને. પણ જો તમે એમ કહો કે પપ્પા હવે મારે મારું પોતાનું કરવું છે કંઈક જુદું, તો એ કદાચ તમને ન કરવા દે. તો એમેઝોન જેવી સાઇટ છે એ પણ તમારા ધંધાને વિકસાવવા માટે, ભલે તમે નાની મોટી ગમે તે વસ્તુઓ વેચો છો, તમે એની ઉપર તમારું એકાઉન્ટ ખોલીને તમારી વસ્તુઓ વેચી શકો છો. કે ફેસબુક જેવી વસ્તુઓ પર તમારી લોકલ વસ્તુઓ, કારણ કે એમેઝોન ઉપર છે એ તો એવી વસ્તુઓ છે કે જે બગડી ન જાય, પણ ફેસબુક ઉપર બી તમે તમારું પેજ ક્રિએટ કરીને તમે મહેંદી મૂકો છો કે કેક બનાવો છો ઓર્ડર પ્રમાણે, એક ચોકલેટ બનાવો છો કે ઓર્ડર પ્રમાણે પાર્ટીના વાનગીઓ બનાવીને સપ્લાય કરો છો. બરાબર છે? આ બધું જ છે એ તમે તમારું ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર પેજ બનાવી અને કરી શકો છો. કોઈ પૈસાનો ખર્ચો કર્યા વગર તમે એમાં તમારા વ્યવસાયને પ્રમોટ કરી શકો. હમણાં એક દિવસ એક હતું ફેસબુક પર, 1 લિટર સૂપના 150 રૂપિયા, સ્ક્રીનશોટ પાડી લીધો. સામાન્ય રીતે તમે સૂપ લ્યો છો તો મને લાગે 30-40 રૂપિયા સિવાય આવતું નહીં હોય એક બાઉલ, 150 રૂપિયાનો 1 લિટર, એટલે 5 જણા તો આરામથી પી શકે. ભાઈ કેવી ક્વોલિટી છે મને નથી ખબર, મંગાવવું પછી ખબર પડે. તો આ પણ એક બહુ સારું માધ્યમ છે કે તમે ઘરની બહાર નીકળીને કામ નથી કરી શકતા તો પણ તમે ઘરે બેસીને આવા વ્યવસાયોમાં આર્થિક રીતે તમે પગભર થઈ શકો છો, અને એના માટેની પબ્લિસિટી આ રીતે તમે બહુ ફ્રીમાં કરી શકો અને બહુ ઝાઝા સમૂહ સુધી પહોંચી શકો. ઘર સ્ત્રીઓની મુખ્ય ભૂમિકા ગૃહિણીની કે માતાની ગણાતી, જે આર્થિક વળતર આપનાર ન હોવાથી તેની ભૂમિકાનું કોઈ મૂલ્ય ન ગણાતું. આપણે ઘણી બધી વખત આ વસ્તુની વાત કરી છે કે પરંપરાગત રૂપથી સ્ત્રીની ભૂમિકા છે ભારતીય સમાજની અંદર માતાની, ગૃહિણીની, વહુની, દીકરીની છે, અને એ જે ઘરમાં કામ કરે છે એનું કોઈ આર્થિક વળતર નથી મળતું, માટે આપણને એની કિંમત નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપું કે તમે કોઈ જગ્યાએ કોમ્પ્યુટર ક્લાસ કરવાના છે, બરાબર, એની 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 5000 રૂપિયા ફી છે એ તમારે ભરવાની છે. અને ઉનાળાના વેકેશનની અંદર, સમર ટ્રેનિંગ ક્લાસની અંદર બહુ નોમિનલ ચાર્જમાં તમને કોમ્પ્યુટર ક્લાસ શીખવવામાં આવે છે. બરાબર? અથવા તો સાવ ફ્રીમાં શીખવવામાં આવે છે. તો મારું જનરલ ઓબ્ઝર્વેશન એવું થયું છે કે જ્યાં ઓલા પૈસા ઝાઝા દઈને હશે ને અહીંયા એકે દિવસ બંક કર્યા વગર બરાબર જઈને પૂરું કરશે, પણ જ્યાં ફ્રીમાં છે ને અહીંયા, કારણ કે અહીંયા આપણે પૈસા નથી ચૂકવા એટલે આપણને એની કિંમત નથી થતી. પણ તમે એનાથી ઊંધું વિચારો ને કે આજે હું અહીંયા ફ્રીમાં ઘૂસી ગઈ, પરિણામે ખરેખર જેને જરૂર હશે શીખવાની, કે એ શીખીને એમાંથી કાંઈક આર્થિક ઉપાર્જનમાં જવા માગતી હશે અથવા પોતાના કુટુંબને મદદરૂપ થવા માગતી હશે, એની સીટ મેં બગાડી નાખી, તો કદાચ હજી તમે મોટિવેટ થઈને ક્લાસ પૂરા કરી લેશો. એટલે હું ઘણી વખત, ખાસ કરીને ગવર્મેન્ટ કે ગ્રાન્ટીન એડ ઇન્સ્ટિટ્યૂટ હોય, ચાહે ક્લાસ શીખવાના હોય કે ચાહે સ્કૂલ હોય કે ચાહે કોલેજ હોય કે ચાહે ઈ સીટ ઉપર તમને એડમિશન મળ્યું હોય, ત્યારે હું ખાસ આ વસ્તુ કહું
કે જ્યારે તમે એ સીટ રોકી લ્યો છો ને ત્યારે કોઈક જરૂરિયાતવાળાની જગ્યા પર તમે આવો છો. હું તો એનાથી બી આગળ કહું, ઘણી વખત ઘણા બધા લોકો લાગવગથી એડમિશન લઈ જાય. લાગવગથી ક્યારે લે? ત્યારે તમે મેરિટમાં નથી આવતા. ત્યારે કોઈક ખરેખર મેરિટમાં આવતું, ખરેખર મહેનત કરીને જે સીટને માટે એ લાયક બન્યું હોય ને એની એના હકને મારીને તમે એ સીટ ઉપર આવો છો. આ કર્મ તો બાંધો જ છો. એટલે હમણાં એક કેમેરા ચાલુ છે, પછી વાત કરીશ. એક સ્ટેન્ડિંગ કોમેડિયનનું મને હમણાં નિષ્ઠાની યાદીએ વાત કરી હતી, પણ પછી કરું. તો એવું બી બને કે તમે તમારી લાયકાત વગર કોઈ પણ કારણસર ક્યાંય ઘૂસો છો, પછી આગળ તમે એમાં સર્વાઈવ નથી થઈ શકતા. બરાબર, પછી વાત કરીએ. સ્વતંત્રતા બાદ બંધારણમાં સ્ત્રી પુરુષને સમાનતાનો અધિકાર પ્રાપ્ત થયો. પરિણામે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી બનવાની તક સ્ત્રીઓ માટે વધી. વિવિધ વ્યવસાયોમાં, નોકરીમાં, સ્વતંત્ર ધંધા રોજગારમાં તક વધી. આ ઉપરાંત સ્ત્રી શિક્ષણનો પ્રસાર, સ્ત્રી વિકાસના કાર્યક્રમો, વ્યવસાય માટેના તાલીમ કાર્યક્રમો અને કેન્દ્રોની સ્થાપના, ઇન્કમટેક્સમાં લાભ, સ્વરોજગારીમાં સબસિડી, લોન માટેની યોજના, કામ કરતી સ્ત્રીઓને કાનૂની રક્ષણ, મેટર્નિટી લીવ, નોકરીમાં અનામતનો લાભ, કાર્યસ્થળ પર સલામતી માટેના કાયદાઓ વગેરેને કારણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં સ્ત્રીઓ માટે વિશાળ તક ઊભી થઈ. મૂળભૂત રૂપથી સ્વતંત્ર થયા પછી આપણને સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો. એનાથી પણ આગળ વધીને કે કેટલી બધી જગ્યા એવી છે કે જ્યાં સરકારે સ્ત્રી હોવાને લીધે આપણને ફાયદા આપ્યા છે, બરાબર છે, જે પુરુષને નથી. બરાબર, કયા કયા છે? તો કે તમે કોઈ પણ પ્રકારનો વ્યવસાય છે એ કરી શકો છો, રાઈટ. પછી સોરી, જે સ્ત્રીને વિશેષ રૂપથી મળ્યા છે એની અંદર સૌથી પહેલું છે એમાં સ્ત્રી શિક્ષણનો પ્રચાર થયો. ક્યાંય છોકરાને ભણાવો, છોકરાને ભણાવો, છોકરો બચાવો, છોકરો પઢાવો ક્યાંય આવ્યું નહીં. તો એવો પ્રચાર કરવામાં આવે છે કે જે સ્ત્રી શિક્ષણ માટે પ્રજાને જાગૃત કરે. બીજું છે સ્ત્રી વિકાસના કાર્યક્રમો. ક્યાંય પુરુષ વિકાસના કાર્યક્રમો આવે છે? દૂરદર્શન ઉપર જોવો કે રેડિયા પર જોવો કે સરકારી કાર્યક્રમો જોવો તો દરેક જગ્યાએ સ્ત્રી વિકાસના કાર્યક્રમો છે એ થાય છે. પછી વ્યવસાય માટેના તાલીમ કેન્દ્રો, એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન વુમન ભણ્યા છો એટલે તમને ખબર છે કે કેટલી બધી સરકારી યોજનાઓ અને કેટલા બધા સરકારી ખાતાઓ છે કે જે તમને તાલીમ આપે છે અને એ ફ્રી, બરાબર છે. આઈટીઆઈમાં છે ને સીવણના, બ્યુટી પાર્લરના ને બધા કોર્સો છે એ બધા ફ્રી છે અને સર્ટિફિકેટ એ આપે, બરાબર. પછી એના કેન્દ્રોની સ્થાપના થાય છે. તાલીમના કાર્યક્રમો જ થાય છે નહીં, પણ એ તાલીમ આપવા માટેના કેન્દ્રોની સ્થાપના થાય છે. ઇન્કમટેક્સમાં લાભ મળે છે. એટલે પુરુષો સારા કહેવાય. એટલે પુરુષો એમ કે ઘર અમારા પૈસા ચાલે, તો ઇન્કમટેક્સમાં રાહત અમને મળવી જોઈએ, બરાબર છે ને. પણ સ્ત્રીને લાભ મળે છે. પપ્પાને પૂછજો કે ઇન્કમટેક્સના જે સ્લેબ છે આ વર્ષના છે, હવે નાણાકીય વર્ષ 21-22 ગણો, હમણાં બજેટ બહાર પડ્યું તો સ્ત્રી અને પુરુષના ઇન્કમટેક્સના સ્લેબમાં ફરક છે. મતલબ કે સ્ત્રીની વધારે આવક પછી એને ઇન્કમટેક્સમાં જવાનું હોય છે અને પુરુષને એના કરતાં ઓછી આવકે ઇન્કમટેક્સમાં ભરવામાં જવાનું હોય છે. તો ઇન્કમટેક્સમાં લાભ છે. સ્વરોજગારીમાં સબસિડી. એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન વુમનમાં તમે ભણ્યા હશો કે તમે વ્યવસાય કરવા માગતા હો તો તમને સબસિડી આપે છે. સબસિડી અને લોન વચ્ચેનો તફાવત, લોન રિટર્ન કરવાની હોય, સબસિડી રિટર્ન કરવાની ના હોય, બરાબર. પછી લોનની યોજનાઓ છે, એટલે સબસિડી તો આપે છે પણ તમને એનાથી વધારે પૈસાની જરૂર છે તો ઓછા વ્યાજના દરે તમને લોન મળે છે. કામ કરતી સ્ત્રીઓને કાનૂની રક્ષણ મળે છે, બરાબર, કાર્યસ્થળ પર જાતીય સતામણીમાં રક્ષણ. આ સિવાય બીજું ઘણું બધું કેટલાક વધારાના લાભો મળતા હોય, દાખલા તરીકે મેટર્નિટી લીવ. પેટર્નિટી લીવ એ મળે છે પણ એ 15 દિવસની જ મળે છે. પેટર્નિટી લીવ એટલે કોઈ પુરુષ બાપ બને તો એને 15 દિવસની રજા મળે. મેટર્નિટી લીવ એટલે કોઈ પણ સ્ત્રી છે જે ને બાળકને જન્મ આપે ત્યારથી, એટલે કાં થોડો પહેલાંથી કે ડિલિવરી પછીથી, ટૂંકમાં અત્યારે
चार महीना छे के साढ़ा पांच महीना छे एटली रजा मळे चालू पगारे, અને એના નોકરીનું એ બ્રેક ગણાતું નથી એટલે એની સિનિયોરિટીમાં એ વસ્તુની તકલીફ પડતી નથી. ઇવન પીએચડી કરતા હોય એમાં પણ અમને લોકોને મેટર્નિટી લીવ મળે, નહીતર અમારી ટર્મ છે એ 7 વર્ષમાં અમારે પૂરું કરવાનું હોય અમારું પીએચડી. પણ જો એ દરમિયાનમાં એક બાળક કે બે બાળક આવ્યા હોય તો તમારે તમને એટલી ટર્મ છે એ વધારાની મળે, મતલબ કે 7 વર્ષની બદલે એ 7.5 વર્ષ કે 8 વર્ષની અંદર તમારે પીએચડી પૂરું કરવાનું આવે. તો એજ્યુકેશનની અંદર પણ મેટર્નિટી લીવ મળે છે પીએચડી કક્ષાએ. પછી નોકરીમાં અનામતનો લાભ સ્ત્રીઓ માટેની હોય છે. ઇવન ચૂંટણીમાં આપણને ખબર છે રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓને અનામત મળે છે. કાર્યસ્થળ પર સલામતી, મેં હમણાં જ એ કાયદાની વાત કરી વગેરેને કારણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોમાં સ્ત્રીઓ માટે વિશાળ તક ઊભી થઈ. હવે અહીંયા પ્રશ્ન એ થવો જોઈએ કે મેડમ સંગઠિત એટલે શું ને અસંગઠિત એટલે શું, તો એ આગળ આવશે. કારણ કે એ બે ક્ષેત્રનો આધારે પણ સ્ત્રીઓને કાર્યસ્થળ પર જે ન્યાય થાય, પગારમાં ન્યાય થાય, અન્યાય થાય, બરાબર છે, એ બધી જ વસ્તુઓ છે એ સંગઠિત અને અસંગઠિત કયા પ્રકારના ક્ષેત્રમાં તમે કામ કરો છો એને આધારે એ પણ અસર છે એ તમારી થશે, બરાબર. આમ છતાં ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષના વેતનમાં અસમાનતા જોવા મળે છે. અસંગઠિત ક્ષેત્ર શું અથવા તો સંગઠિત ક્ષેત્ર શું એ હવે હમણાં આગળ આવશે. તો અસંગઠિત ક્ષેત્રો એટલે કે જ્યાં યુનિટી નથી, યુનિયન નથી, બરાબર છે, એવા ક્ષેત્રોમાં કામ કરતી સ્ત્રીઓને પુરુષની કમ્પેરિઝનમાં વળતર અથવા તો વેતનમાં જ નહીં પણ બીજા ઘણા બધા પ્રકારના અન્યાયો છે જે સહન કરવા પડે છે અથવા તો અન્યાયો થાય છે. એટલે જ કહે છે કે યુનિટીમાં તાકાત છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, આપણે નાના હશું ત્યારે વાર્તા પણ સાંભળી હશે પેલી લાકડાની એક આખી ભારી બાંધી દેવાની, અને નહીં તો સીધું સાદું એક્ઝામ્પલ દેવું હોય કે બાળકોને સમજાવવું હોય તો આપણે કઈ કાંઈ એક આંગળી છૂટી છે એને આમ બાળી દેવી હોય તો ઇઝીલી વળે, બરાબર. હું આનાથી વધારે તો ન વાળું ને, મને ખબર પડે, મને દુખે એ બટકી જાય, પણ આમ હોય તો છૂટી પડી શકશે, તકલીફ પડશે, બરાબર. પણ આ એની જ સામે આમ કરીને એક ઠોકવી હોય તો, એટલે મા બાપ તમને સમજાવતા હશે જ્યારે તમે ઘરમાં ભાઈ બહેનો કેમ હશો કે સંપીને રહેજો. હું મારા બાળકોને આ એક્ઝામ્પલ બહુ જ આપું કે આમ ત્રણેય છૂટા હશો તો કોઈ મારી તો નહીં શકો પણ એ તમને બટકાવી દેશે, તોડી નાખશે. પણ ત્રણેય ભેગા હશો ને તો તૂટશો તો નહીં પણ સામનો બરાબર કરી શકશો. તો આ છે ને એ સંગઠિત ક્ષેત્ર છે, અને આ છે ને એ અસંગઠિત ક્ષેત્ર છે, છૂટું છે બધું. એટલે તમને તોડી બી શકે છે અને તમે ફાઇટ નથી આપી શકતા, સામનો નથી કરી શકતા, બરાબર. આમ છતાં સ્ત્રીઓના આર્થિક દરજ્જાને વધારે સારી રીતે સમજવા માટે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રોને સમજવા જરૂરી છે, જે નીચે મુજબ છે. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો છે એ ભણશું, બરાબર છે. ઓકે સ્ટુડન્ટ્સ, અહીંયા સુધીનું આજે રાખીએ.